खाते 35 વકીલોના બેંક ખાતામાંથી બારોબાર રકમ ઉપડી જતા વકીલોમાં राजकोट जिलाना इंस्पेक्टर ऑफ रजिस्ट्रार हेड अजय चारोल समक्ष रजूआत करी हती अने शनिवारे पोलिस कमिश्नर समक्ष रजूआत नो तख्तो तैयार कर्यो हतो। छेल्ला 20 दिवसमां राजकोटना 35 થી વધુ રેવન્યુ વકીલ ઓનલાઈન ઠગાઈનો ભોગ બન્યા છે। અને આગામી દિવસોમાં રાજ્યભરના વકીલોમાંથી કોઈની સાથે છેતરપિંડી ન થાય તે હેતુથી દસ્તાવેજ નોંધણીમાં આધાર કાર્ડનું ઓપ્શન હાલ પૂરતું સ્થગિત કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે। હાલ સમગ્ર રેવન્યુ વકીલો દ્વારા સાયબર ક્રાઇમ ખાતે ફરિયાદ નોંધવામાં આવે છે, ત્યારે સાયબર પોલીસની પણ બે પોર્ટલ હેક થઈ હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે। રિપોર્ટર પ્રતિક લિંબાણી। મારું નામ વિજય તોગડિયા છે અને હું રાજકોટ રેવન્યુ બારી એસોસિએશનના સેક્રેટરી છું। સર, શું સમગ્ર ઘટના બની છે અને શું વિગત છે? અમારે રાજકોટ રેવન્યુમાં જે સંકળાયેલા એડવોકેટ છે તેમના ખાતામાંથી 10,000 થી નાની રકમની રકમ 35 થી વધારે એડવોકેટની કપાઈ ગઈ છે। એ કપાઈને અમને જાણ થતા અમે લોકોએ સબ રજિસ્ટ્રારના જે મેઇન અધિકારી છે AIGR ચારેલ સાહેબ તેને મળ્યા, તેને મળતા એને એવી વિગત અમને કીધી કે એમને જે તે ગુજરાતની જે વડી ઓફિસ હોય ત્યાં જાણ કરી, પરંતુ અમને એવું લાગ્યું કે આ મેટર ખરેખર સાયબર ક્રાઇમની છે, એટલે અમે બધા એડવોકેટો છે તે સાયબર ક્રાઇમ SCP સાહેબ છે એની પાસે દોડી ગયા અને એમને અમે લેખિત ફરિયાદ કરી રબારી સાહેબને કે ભાઈ આ રીતની ઘટના બની છે। રબારી સાહેબે તરત અમારી લેખિત ફરિયાદ લઈ સબ રજિસ્ટ્રારની અંદર એના એક્સપર્ટ લોકોને મોકલા, એક્સપર્ટ લોકોને જે આખી પ્રોસિજર લેવલ જોયું કે આની અંદર સર્વપ્રથમ ક્યારે જ્યારે સાક્ષી વકીલોના સાક્ષી તરીકે દસ્તાવેજમાં બે સાક્ષી તરીકે રાખવાના હોય છે, એની અંદર સાક્ષીમાં જાણીતા કોઈ પાર્ટી હોય ત્યારે એડવોકેટ પોતે રહેતા હોય છે અને પોતાના આધાર કાર્ડની વિગત તેની અંદર ડેટા એન્ટ્રી કરતા હોય છે। ડેટા એન્ટ્રી કર્યા બાદ જ્યારે દસ્તાવેજ નોંધણી કરવા જાય ત્યારે અંગૂઠો મૂકે, ત્યારે જે બગ હોય છે બગના હિસાબે ટોકન જનરેટ થાય, ટોકન જનરેટના હિસાબેથી બેંકના એકાઉન્ટની અંદરથી પેમેન્ટ કપાઈ જાય છે। હવે પેમેન્ટ કપાઈ જવાથી વકીલોનો આ બધા ખ્યાલ આવતા અમે બધા અત્યારે ચારેલ સાહેબને આ અંગે જાણ કરી, એટલે અત્યારે હાલ પૂરતું આધાર કાર્ડને બદલે ચૂંટણી કાર્ડ ચાલુ કર્યા છે, પરંતુ જો આ પ્રશ્ન કાયમ અગાઉ પણ આવું બને તો ભવિષ્યની અંદર સાયબરની આવા ક્રાઇમ બને અને જેથી કરીને વકીલો છે પોતે કોઈ સાક્ષી તરીકે ન રહીએ, બીજા પણ કોઈ સાક્ષી તરીકે ન રહીએ। બીજું અમને છે ને આ પહેલાં અમે રેવન્યુ બાર એસોસિએશને એક એવી રજૂઆત કરી હતી, આવા ફોલ્ટ અમને પહેલાં જાણ્યા હતા અમે આ સાઇટના, આ પહેલાં અમારે ઓટોમેટિક ટોકન જનરેટ થઈ જવું, ડબલ ટોકન જનરેટ થઈ જવું, કેપ્ચા વગર લોગિન થઈ જવું, એપોઇન્ટની અંદર પણ ગડબડ થવી, પેમેન્ટ કપાઈ ગયા પછી ઘણા સમય રિફંડ મળવું, એવા ઘણા પ્રશ્નો જે હતા એ જે તે વખતે મેં લેખિત રજૂઆત કરી છે, મૌખિક રજૂઆત કરી છે અને જે સાયબર જે આના એક્સપર્ટ છે સાયબરના એનું કહેવાનું એવું છે કે જે અત્યારે વર્ઝન વપરાય છે Beta 2 વર્ઝન વપરાય છે, ખરેખર એ Beta 2 છે, ઓલ્ડ છે, અત્યારની જે સિક્યુરિટીને મેચ નથી થતું, એટલે ગવર્મેન્ટે પણ અત્યારની જે હાલની સિક્યુરિટીને મેચ થાય તેવા વર્ઝન આની અંદર ગવર્મેન્ટે લાવવા જોઈએ।